ખ્રિસ્તમાવાલા ભાઈઓ બહેનો સ્વજનો આજે હું તમને એવા સંતની વાત કરવા માગું છું કે પ્રભુ ઈસુના કૃષારોહણ બાદ જે રીતે તેમના બંને હાથોમાં ઘા હતા તેવા જ ઘા આ સંતના બંને હાથોમાં હતા આવો ક્રિસ્તમાવાલા ભાઈઓ બહેનો સ્વજનો આજે ત્રેવીસમી સપ્ટેમ્બર સમગ્ર ધર્મસભા સંત પાદરેપીઓનો તહેવાર ઉજવે છે પાદરેપીઓનો જન્મ પચીસમી મે અઢારસો ને માં દક્ષિણ ઇટાલીના એક સાધારણ મેંતુ ખેડૂત કુટુંબમાં થયો હતો તેમણે પ્રારંભિક શિક્ષણ પોતાના ગામમાં જ પ્રાપ્ત કર્યું હતું અને પંદર વર્ષની ઉંમરે તેમણે કપુચિન સમાજમાં પ્રવેશ કર્યો આમ તો તે શારીરિક રીતે કમજોર હતા છતાં તેમનું દ્રઢ મનોબળ તેમની દ્રઢ ઈચ્છાશક્તિ અને ઈશ્વરની કૃપા દ્વારા તેમણે પુરોહિત દીક્ષા પૂર્વેનું શિક્ષણ પ્રાપ્ત કર્યું અને ઓગણીસો દસમાં તે પુરોહિત બને છે પાદરે પીઓ એ આપણી કેથોલિક ધર્મસભામાં પહેલા પુરોહિત છે જેમના શરીરમાં પાંચ ઘ જોવા મળ્યા જેવી રીતે પ્રભુ ઈસુના શરીર પર પાંચ ઘા હતા પ્રભુએ તેમને એક વિશિષ્ટ વરદાન આપ્યું હતું એ વરદાન એ હતું કે તે પ્રભુના ઘાને પોતાના ઉપર લઈ શકે તે પ્રભુના ઘાને પોતે સહન કરી શકે પ્રભુ ઈશુના જે રીતે બંને હાથોમાં ઘા હતા તેવા જ ઘા તેમના બંને હાથોમાં હતા તેવા જ નિશાન જોવા મળ્યા કે જે પ્રભુ ઈશુના હાથોમાં હતા જાણે એવું લાગતું હતું કે તેમણે પ્રભુના ઘાને પોતાના હાથોમાં ના લઈ લીધા હોય એ તેમના બંને હાથોમાંથી લોહી વહેતું હતું જેથી દૂર દૂરથી તેમને જોવા માટે લોકો આવતા અને તેમના પરમ યજ્ઞમાં ભાગ લેતા હતા તેમની પાસે પ્રાયજિત કરવા માટે અસંખ્ય લોકો આવતા હતા તેમના લેખન કાર્યથી ઘણા લોકોને આધ્યાત્મિક વરદાન પ્રાપ્ત થતું સંત પાદરેપીઓ અઢાર અઢાર કલાક સુધી લોકોનું પ્રાયજિત સાંભળતા અને આ દ્વારા તે ઈશ્વર પ્રત્યેના તેમજ લોકો પ્રત્યેના પ્રેમને પ્રગટ કરતા પાદરેપીઓએ ધર્મગુરુઓ પરના લખેલા પત્રો પરથી આપણે જાણી શકીએ છીએ કે તેઓ કેટલી પીડા સહન કરતા હતા આધ્યાત્મિક અને શારીરિક પીડા તેઓ સહન કરતા હતા પાદરેપીઓના જીવનમાંથી આપણે જાણી શકીએ છીએ કે તેમનો ઈશ્વર પ્રત્યેનો ઘનિષ્ઠ પ્રેમ માતા મરિયમ પ્રત્યેનો પ્રેમ તેમજ પવિત્ર પરમપ્રસાદ પ્રત્યેનો તેમનો લગાવ ઘણો જ પ્રશંસનીય છે ખ્રિસ્તમાવાલા ભાઈઓ બહેનો આપણે જાણીએ છીએ કે સંત પાદરેપીઓ તેમના જીવન દરમિયાન સંજીવવાની રોદાંતો જ્યાં તેમણે પોતાનું અંતિમ પચાસ વર્ષો ભોગવ્યા પોતાનું અંતિમ પચાસ વર્ષો ત્યાં ગાળ્યા એ પચાસ વર્ષો સુધી પ્રભુ ઈસુના પાંચ ઘાના દુઃખ તેમણે પોતે સહન કર્યા અને તેવીસ સપ્ટેમ્બર ઓગણીસો અડસઠમાં પ્રભુ ઈસુએ તેમને સ્વર્ગીય પુરસ્કાર આપવા માટે પોતાની પાસે બોલાવી લીધા ઓગણીસો અડસઠમાં તેમનું મૃત્યુ થયું અને તેમના અંતિમ સંસ્કારમાં એક લાખ લોકો એકઠા થયા હતા તેમના મૃતદેહને કૃપાઓની માતાના દેવણની સામે એક ગુફામાં દફન કરવામાં આવ્યો આજે પણ કરોડો લોકો તેમની કબર પાસે જાય છે અને સંત પાદરે પીઓની મધ્યસ્થી દ્વારા તેમને અગણિત વરદાનો આશીર્વાદો કૃપાઓ પ્રાપ્ત થાય છે ક્રિસ્તમાવાલા ભાઈઓ બહેનો પાદરેપીઓને સંત જાહેર કરવાની વિધિ પણ એક અલગ જ પ્રકારની છે વીસમી માર્ચ ઓગણીસો ત્યાંસીમાં ધર્મ પ્રાંતના સ્તરે કાર્યવાહી થઈ એકવીસમી જાન્યુઆરી ઓગણીસો નેવુંમાં આ કાર્યવાહી બંધ કરવામાં આવી અઢાર સપ્ટેમ્બર ઓગણીસો સત્તાણુંમાં તેમના મહાન ગુણો પર એક ફેંસલો સંભળાવવામાં આવ્યો એકવીસમી સપ્ટેમ્બર ઓગણીસો અઠ્ઠાણુંમાં તેમના ચમત્કારો જાહેર કરવામાં આવ્યા બીજી મે ઓગણીસો નવ્વાણુંના રવિવારે સંત જ્હોન પોલ બીજાએ તેમને સુદન્ય જાહેર કર્યા સોળ જૂન બે હજાર બેમાં સંત જ્હોન પોલ બીજાએ તેમને સંત જાહેર કર્યા ખ્રિસ્તમાવાલા ભાઈઓ બહેનો જ્યારે આપણે આ મહાન સંતનો તહેવાર ઉજવીએ છીએ કે જેમણે ઈશ્વર પ્રતિ દ્રઢ શ્રદ્ધા રાખી હતી જેમણે પવિત્ર પરંપરા તેમજ પ્રાયસિત દ્વારા અનેક લોકોની આધ્યાત્મિક બક્ષિસો અને કૃપાઓ આપી હતી તે સંતનો જ્યારે તહેવાર ઉજવીએ છીએ ત્યારે આપણે સંત પાદરીપીઓની મધ્યસ્થી દ્વારા પ્રાર્થના કરીએ કે જે પ્રકારે સંત પાદરેપીઓએ પોતાના જીવન દરમિયાન પ્રભુ ઈશુ પ્રતિ દ્રઢ વિશ્વાસ તેમના પ્રતિ પ્રેમ ઈશ્વર સાથે ગાઢ સંબંધ રાખ્યો હતો તેવો સંબંધ આપણે પણ પ્રભુ સાથે રાખીએ આજે જ્યારે આપણે તેમનો તહેવાર ઉજવે છે ત્યારે તેમની મધ્યસ્થી પ્રાર્થના કરીએ કે પ્રભુના ઈશુના વચનો મુજબ આપણે જીવન વ્યતીત કરીએ અને તેમની આજ્ઞાઓનું પાલન કરીએ આપણે એ વરદાનો માગીએ કે જે પાદરેપીઓને મળ્યા હતા એમની દ્વારા આપણે પ્રાર્થના કરીએ કે આપણને પણ ઈશ્વરીય પ્રેમ પ્રાપ્ત થાય અને આપણું જીવન એક નમૂનારપ બને સંત પાદરેપીઓને આપણે પ્રાર્થના કરીએ કે તે આપણી અરજો વિનંતીઓને પ્રભુ સુધી પહોંચાડે જેથી આપણે લોકોના દુઃખોને જાણી શકીએ અને આપણું સમગ્ર જીવન પ્રભુ માટે લોકો માટે અર્પિત કરી શકીએ જય ઈસુ